वेलकम बेक विद्यार्थियों, आपड़ा धोरण 12 ना अंग्रेजी विषय में प्रथम पाठ कैन यू इंस्टॉल लव तेना आ बीजा सेशन में आपनु स्वागत छे। आ सेशन में आपड़े अगाउ जाण्युं ते प्रमाणे पाठनुं भाषांतर करी अने आपड़े पाठने समझवानी कोशिश करशुं। आ पाठनुं इंट्रोडक्शन आना पहेलाना आगला सेक्शन में आपणे लीधेलू छे, जे खूब ज ध्यानपूर्वक सांभळी अने समझवानी कोशिश करशो तो आ आजनुं जे आपणुं सेशन छे ट्रांसलेशननुं ते तमने समझवामां खूब सरळता रहेशे। तो पाठनी शुरुआत करीए। टाइटल छे केन यू इंस्टॉल लव, एटले के शुं तमे प्रेमने दाखल करी शको छो, आविर्भाव करी शको छो। હવે પાઠના બે પાત્ર છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને બીજું પાત્ર છે કસ્ટમર એટલે કે ગ્રાહક। હવે આ પાઠ એવી રીતે આપણી સામે રજૂ કરવામાં આવ્યો છે જેમાં કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બંનેનો જે ડાયલોગ છે તેને સમજી અને તેને આપણે આપણા જીવન સાથે જોડી અને સમજવાનો છે। આમાં આ એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ એક કસ્ટમર છે, કોઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને ફોન કરે અથવા તો ત્યાં જાય, પોતાના કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન અથવા તો કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો છે તો તેના માટે શું કરવું જોઈએ તેની માહિતી એની પાસેથી મેળવે છે। એવી જ રીતે આ પાઠમાં પણ કસ્ટમર જે રિપ્રેઝેન્ટેટિવ છે તેની પાસે પ્રશ્નો કરે છે કે ભાઈ આ લવ નામનો જે પ્રોગ્રામ છે મારા કોમ્પ્યુટરમાં કઈ રીતે દાખલ કરવો। હવે આ કોમ્પ્યુટર એટલે આપણું જીવન અને પ્રોગ્રામ એટલે કે લવ નામનો આ જે ગુણ છે પ્રેમ એનો આવિર્ભાવ આપણા જીવનમાં આપણે કઈ રીતે કરી શકાય તે એક નાટકીય ઢંગથી આ પાઠમાં રજૂઆત કરવામાં આવી છે। ખૂબ જ સરસ પાઠ છે, સમજવાની કોશિશ કરીએ। તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ, કસ્ટમર છે તે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ પાસે જાય છે અને તેને પ્રશ્ન કરે છે કે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે પ્રેમનો આવિર્ભાવ કરી શકો છો। કસ્ટમર જવાબ આપે છે આઈ કેન ડૂ દેટ, હા હું તે કરી શકું છું, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ, હું કરી શકું છું, આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું બહુ ટેકનિકલ વ્યક્તિ નથી પરંતુ આઈ થિંક હું એવું માનું છું આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કે આ પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે લવ નામનો તેને ઇન્સ્ટોલ કરવા માટે હું અત્યારે તૈયાર છું, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે પહેલાં શું કરવું જોઈએ, શું કરવું પડશે। એટલે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ખૂબ સરસ જવાબ આપે છે, શું કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, પ્રથમ પગથિયું શું છે તો કે તમારે તમારું હૃદય ખોલવું પડશે, ઓપન એટલે ખોલવું, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, તમારી પાસે હૃદય છે, તમારી પાસે જે હૃદય છે ક્યાં છે એની ખબર છે। હવે આ વાત બહુ ઊંડાણપૂર્વકની છે, સમજવાની કોશિશ કરીએ, આપણા જીવન સાથે જોડીએ। તો ખૂબ સરસ વાત કીધી છે કે પ્રેમને આવિર્ભાવ કરવા માટે કસ્ટમર પૂછે છે કે મારે શું કરવું જોઈએ, ત્યારે જે રિપ્રેઝેન્ટેટિવ છે, હવે આપણા જીવનમાં પ્રેમના અને આવા સારા ગુણોના રિપ્રેઝેન્ટેટિવ કોણ હોય તો કે સાચા સંતો હોય, સાચા ફિલોસોફર્સ હોય અને એની પાસે આપણે જો સલાહ લઈએ તો આપણું જીવન છે એ ખૂબ જ સારું બની જાય। આમાં કહે છે કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ,
તમારા હૃદયને ખોલવું પડશે. જો જીવનમાં પ્રેમનો આવિર્ભાવ કરવો હોય તો આપણે ખુલ્લા હૃદયથી જીવન જીવવું પડે, એટલે કે સંકુચિત વિચારધારાથી મુક્ત થવું પડે. તમે જો આજકાલના આપણા ભારતીય સમાજની અંદર અમુક હજી જૂની રૂઢિ અને અમુક અંધશ્રદ્ધાઓ છે, જૂની રૂઢિ અને પરંપરાઓને વળગી રહ્યા છીએ, ત્યારે આપણે આપણા જીવનમાં સાચા અર્થમાં પ્રેમનો આવિર્ભાવ કરી શકતા નથી. અને માટે જ તમે જો ઘૃણા, નફરત, સ્વાર્થ આવા બધા જે દુર્ગુણો છે એ આપણા જીવનની અંદર આપણા ઉપર સર થઈ ગયેલા છે. તો જો પ્રેમને આપણે આવિર્ભાવ કરવો હોય ત્યારે આપણે ખુલ્લા હૃદયથી જીવવું પડે. ખુલ્લા હૃદયથી એટલે કે આપણે આપણી સંકુચિત વિચારધારા, જૂની રૂઢિચુસ્તતા અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળવું પડે. અને પછી પ્રશ્ન કરે છે કે ભાઈ તમારું હૃદય ક્યાં છે, તમને ખબર છે? કસ્ટમર જવાબ આપે છે, યસ આઈ હેવ, હા મારી પાસે છે, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પણ એ હૃદયની અંદર અમુક પ્રકારના પ્રોગ્રામ હજી ચાલુ છે. હવે એને આપણા જીવન સાથે જોડીને જોઈએ તો આપણા જીવનમાં, આપણા હૃદયમાં ઘણા બધા પ્રકારના ગુણો હોય છે. એમાંથી અમુક સારા ગુણ હોય, અમુક દુર્ગુણો પણ હોય છે. તો એવું કહે છે કે ભાઈ અમુક પ્રકારના પ્રોગ્રામ એની અંદર ચાલુ છે, એટલે કે આવા ગુણો હયાત છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? તો શું આ જે ગુણો છે તે મારા હૃદયની અંદર હયાત છે, ચાલુ છે, તેની સાથે સાથે આ પ્રેમને હું ઇન્સ્ટોલ કરું તો ચાલે? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, વોટ પ્રોગ્રામ આર યુ રનિંગ, આર રનિંગ મેમ? કયા કયા પ્રકારના પ્રોગ્રામ ચાલુ છે? કસ્ટમર જવાબ આપે છે, લેટ મી સી, કે હાલો હું જોઈને કહું છું. આઈ હેવ pestelt.exe, losteam.exe, grage.exe and resentment.exe running right now. હવે જો આ જે શબ્દો છે એ પ્રોગ્રામના નામ આપેલા છે, જે કાલ્પનિક નામ છે. ખરા અર્થમાં આપણે જોઈએ તો pestelt.exe નામનો પ્રોગ્રામ ચાલુ છે, એટલે કે અહમ અને અભિમાન. losteam.exe એટલે કે અન્યને આપણા કરતાં નીચા ગણવા એવા પ્રકારની એક પ્રોગ્રામ ચાલુ છે. grage.exe એટલે કે ઘૃણા, નફરત. અને resentment.com એટલે કે અધીરાઈપણું. તો અધીરાઈપણું છે, નફરત છે, અન્ય વ્યક્તિ પ્રત્યે અપમાનની ભાવના છે, આપણા કરતાં નીચો છે એવી ભાવના છે. અને pestelt.exe એટલે કે અહમ. તો આવા પ્રકારના પ્રોગ્રામ મારા હૃદયની અંદર ચાલુ છે. તો આવા જે ગુણ છે, અભિમાન છે, અહમ છે, નફરત છે, અન્ય વ્યક્તિ પ્રત્યેની અપમાનની ભાવના છે, તો આવા જે પ્રોગ્રામ રનિંગ હોય ત્યારે શું પ્રેમ આપણા જીવનમાં આવિર્ભાવ થઈ શકે ખરો? વિચારવા જેવી વાત છે. આગળ જોઈએ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pestelt.com